કચ્છી ખેડૂતો માટે તાઇવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરઘી બન્યા હાલની કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં કચ્છના ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યા છે કચ્છના કોટડા ચક્કાની આજુબાજુના ખેડૂતો તાઇવાનથી જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી મુંબઈ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે એટલું જ નહીં ભારતની ડબલ ભાવ મેળવીને દેશને હુંડિયામણ પણ રડી આપે છે પંદરસો ટીડીએસ છારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે આમ છતાં કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે ફક્ત એક જ વર્ષમાં આ તાઇવાની જામફળના રોપા ખેડૂતો માટે સોનાની મરઘી જેવા બન્યા છે આ બાબતે ખેડૂત હર્ષદ પટેલ કહે છે કે કોટડા ચકારના ખેડૂતોને શું મુશ્કેલી પડી અને કઈ રીતે તેઓ આગળ આવ્યા અને વધુ પાક મેળવ્યા તેમજ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવા માટે પણ તેઓ તૈયાર છે જેથી તેઓ પણ તૈયારી બતાવી શકે છે તો કચ્છના પચાસ ખેડૂતોનું જૂથ તૈયાર કરીને દરરોજ એક ટન માલ એક્સપોર્ટ કરી શકે છે એ અંગેની તૈયારી અને ખેડૂતોને વધુ ફાયદો મળે એ માટે માર્ગદર્શન પણ આપવા તૈયાર છે અન્ય યુવા ખેડૂતે તેમાંથી પ્રેરણા લઈને આ પાકનો શું ફાયદો થાય છે તેમજ તેના નફા નુકસાનની વાત કરી હતી બાર માસી મળતું એવું ફળ તાઇવાન પિંક જામફળ રસદાર અને સ્વાદે મીઠું ફળ છે ખેડૂત ઓછા ખર્ચે વધુ પાક લઈ શકે છે સાથે જ તેમાં ઝડપી ફળ પણ આવે છે ઓછી જમીનમાં સારો પાક અને ઓછા મજૂરથી કામકાજ થઈ શકે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું